लाइव 24 માં હું છું જ્યોતિષ આચાર્ય ડોક્ટર અશોક પ્રજાપતિ। નમસ્કાર દર્શક મિત્રો, ગણેશ વાણીમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આવો સૌપ્રથમ ગણેશ વંદના કરીએ। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમાપ્રવ નિર્વિઘ્નમ ગુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। તો આજે સક્સંવત 1944 હિન્દુ માસ કાર્તિક પ્રમાણે અષાઢ માસ, આજની તિથિ છે સુદી અષ્ટમી અને નક્ષત્ર છે હસ્ત। ચંદ્રમા આજનો કન્યા રાશિમાં રહેશે, જેથી આજે જન્મેલા જાતકોનું શુભ નામ પ ઠ ણ રાશિ અક્ષરો પર રાખી શકાય। તો આવો જોઈએ હવે આજનું રહસ્ય ભવિષ્ય અને જ્યોતિષ ચર્ચા। વાત કરીએ સૌપ્રથમ મેષ રાશિ। મેષ રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક ને ક્યાંક બેચેની ઊંચાણ જીતાવરી સ્થિતિ પેદા રહે, ક્યાંક હિત શત્રુ પરેશાન કરતા લાગે, તો આજે તમારે ગેસ્ટ્રિક એસિડિટિક સિરદર્દ જેવી સમસ્યાઓથી પણ સંભાળવું પડે। આજે તમારે શું કરવું, શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ નમો ગોવિંદાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। આવો વાત કરીએ હવે વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને ક્યાંક ને ક્યાંક ખોટા ખર્ચા થવાના ચાન્સ રહે, તો આવકનું પ્રમાણ મળતું લાગે, આવકની વૃદ્ધિ થાય અને સાથે સાથે સંતાનના કાર્યોમાં પ્રગતિ જણાય। તો આજે તમારે શું કરવું, શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ શ્રીમ શ્રીયૈ નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। આવો વાત કરીએ હવે મિથુન રાશિ। મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને જોવા જઈએ તો સુખાકારી વધતી જણાય, મકાન વાહનના પ્રશ્નોનો ઉકેલ મળતો જણાય, સાથે સાથે એસિડિટિક સમસ્યાઓથી સાચવવાનું રહે અને ક્યાંક ને ક્યાંક માતૃપક્ષે ચિંતાનું આવરણ આવી શકે। તો આજે તમારે શું કરવું, શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ વિષ્ણવે નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે કર્ક રાશિ। કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય જોમ જુસ્સો પરાક્રમ વધતું જણાય, અટકેલા કાર્યો પૂર્ણ થતા જણાય અને ક્યાંક ટૂંકી મુસાફરીના યોગો પણ બને। તો આજે તમારે શું કરવું, શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ રુદ્રાય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। આવો વાત કરીએ હવે સિંહ રાશિ। સિંહ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને આવકની વૃદ્ધિ થાય, દાંત દાંત ગળાના દર્દોથી ક્યાંક સાચવવું પડે અને કટુ વાણીનો ઉપયોગ કરવાથી હાનિ થઈ શકે। તો આજે તમારે શું કરવું, શું ના કરવું, આજે તમારે ખાસ કરીને મધુર ભાષાનો ઉપયોગ કરવો અને એમ રીમ એમ સરસ્વતી નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। આવો વાત કરીએ હવે કન્યા રાશિ। કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે રોમેન્ટિક મૂડ રહે, ધારેલા કાર્યો પાર પડે, ક્યાંક ને ક્યાંક નવીન વસ્ત્રોની ખરીદી થઈ શકે, પોતાના મોજશોખ માટે કોઈ કાર્ય સંપન્ન થઈ શકે, સાથે સાથે પતિ પત્નીમાં પ્રેમા લાભ થશે। આજે તમારે શું કરવું, શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। આવો વાત કરીએ હવે જ્યોતિષ્ય ચર્ચા। તો દર્શક મિત્રો, ખાસ કરીને આપણે વાત કરીએ બૃહસ્પતિ ગુરુની વાત કરીએ। ગુરુ એટલે સદજ્ઞાન, ડાપણયુક્ત બુદ્ધિ, વિવેક, ધર્મ, સંસ્કૃતિ, કુશાધ્યક્ષ, નાણાંનો મુખ્ય અધિપતિ। ગુરુ એટલે સદગુરુ, ગુરુ એટલે દેવતાઓના પણ ગુરુ,
बृहस्पति मीन राशि मा अने धन राशि मा स्वग्रही थाय छे, ज्यारे मकर राशि मा निचना थाय छे अने कर्क राशि मा उच्चना थाय छे। तो आजे खास करीने दरेक कुंडली मा ज्यारे गुरु जो कोई कुंडली नी अंदर स्वग्रही अने केंद्र मा होय त्यारे हंस महापुरुष नामनो राजयोग करे छे। तो आवी रीते केंद्र मा कई कई राशि ने कया लग्न वाला ने होय ए आपणे वात करीए। राजयोग थवाथी व्यक्ति ने खूब ज उच्च पद पर लई जाय छे, एक अनेरू व्यक्तित्व आपे छे, एक डापणयुक्त बुद्धि आपे छे, विवेक आपे छे, धर्म आपे छे, संस्कृति आपे छे। तो जोईए दरेक राशि वाइज क्या ने क्या फल शू आपे। पहला मेष राशि, मेष लग्न की जो बात करिए तो एनी अंदर केंद्र नी अंदर गुरु आवतो नथी, तो भाग्य में गुरु आवे, भाग्य में गुरु आवे अने एक बारबा स्थान में। तो भाग्य में जो गुरु होय अने स्वग्रही होय तो भाग्य खीली उठे छे अने राजयोग बनावे छे। वृषभ राशि, वृषभ लग्न की जो बात करिए तो खास करीने तमे जो तो एकादश भावनो स्वामी अने खास करीने जेने कही शकाय के जारे लाभ स्थान नी अंदर बृहस्पति बलवान होय तो ए शुभ फल आपे छे स्वग्रही होय त्यारे। साथे साथे वात करिए तो मिथुन राशि, मिथुन लग्न, मिथुन राशि नी अंदर कर्मस्थान ना मालिक तरीके अने सप्तम भावना मालिक तरीके जो ए स्वग्रही होय तो राजयोग नु फल आपे छे, हंस महापुरुष नाम नो राजयोग थाय छे અને વ્યક્તિને ખૂબ જ ઉચ્ચ પદ ઉચ્ચ હોદ્દા ઉપર દાપણયુક્ત વિવેકયુક્ત બુદ્ધિ આપે છે। નાણાંનો મુખ્ય અધિપતિ હોવાથી આર્થિક સદ્ધરતા પણ મજબૂત કરે છે। વાત કરીએ હવે કર્ક રાશિ, કર્ક લગ્ન, તો કર્ક લગ્નની અંદર લગ્નમાં જો ગુરુ હોય તો ઉછળો થાય છે, પરંતુ ભાગ્યસ્થાનના માલિક તરીકે गुरु बलवान थाय तो गुरु भाग्यस्थान ना मालिक तरीके स्वग्रही होय तो ये खूब ज सुंदर परिणाम आपे छे ने व्यक्ति ने उच्च उद्दा ऊपर लई जाय छे। मकर लग सॉरी सिंह राशि, सिंह लग्न नी जो बात करिए आपणे तो खास करीने पांचमा स्थान नी अंदर એટલે કે પાંચ છ સાત આઠ અને નવ પાંચમું સ્થાન ત્રિકોણ સ્થાન ત્યાં જો ગુરુ બળ સ્વગ્રહી છે તો એ ઉત્તમ પરિણામો આપે છે અને વિદ્યા આપે છે, ભાગ્યને મજબૂત કરે છે અને આગળ લઈ જાય છે। ત્યાંથી આગળ વાત કરીએ તો કન્યા રાશિ, કન્યા લગ્ન, તો ચોથાના માલિક તરીકે અને સાતમાના માલિક તરીકે જો સ્વગ્રહી હોય તો હંસ મહાપુરુષ નામનો રાજયોગ કરે છે। તો આ બૃહસ્પતિ વ્યક્તિને ખૂબ આગળ લઈ જાય છે, ઊંચાઈ ઉપર લઈ જાય છે। એવી રીતે તુલા રાશિ, તુલા લગ્નની જો વાત કરીએ તો તુલા રાશિ, તુલા લગ્નની અંદર ગુરુ ઉત્તમ ફળ આપી શકતો નથી, પણ છતાંય જો બળવાન હોય તો કંઈક ના કંઈક શુભ ફળો આપે છે। વૃશ્ચિક રાશિ, વૃશ્ચિક લગ્નની જો વાત કરીએ તો ખાસ કરીને જોવા જઈએ તો ત્રિકોણ સ્થાન અને ધન ભુવન ના માલિક તરીકે જો ગુરુ બળવાન હોય, સ્વગ્રહી હોય તો એ ઉત્તમ પરિણામો આપે છે, એમાં કોઈ સંશય નથી।
વાત કરીએ ધનુ રાશિ ધનુ લગ્નમાં કેન્દ્રમાં હોય હંસ મહાપુરુષ નામનો રાજયોગ કરે છે તો એ ઉત્તમ પરિણામો આપે છે। મકર રાશિ મકર લગ્નની અંદર જોઈએ તો ત્રીજા અને બારમાના માલિક તરીકે શુભ ફળ નથી આપતો। કુંભ રાશિ કુંભ લગ્નની વાત કરીએ તો એ ધન ભુવનમાં હોય તો એ શુભ ફળ આપે છે। મીન લગ્નની વાત કરીએ તો મીન લગ્નમાં ગુરુ હંસ મહાપુરુષ નામનો રાજયોગ કરે છે મીન રાશિમાં પણ તો એ ઉત્તમ પરિણામો આપે છે। તો આ વાત કરી રાજયોગની। અને બૃહસ્પતિ જે છે માની લો કે કોઈની કુંડળીમાં ચાર અને બારમા સ્થાનની અંદર અશુભ થતું હોય ખાસ કરીને અને એના કારણે આપણા સત્કર્મો અટકતા હોય આપણે સારું ના કરી શકતા હોય તો ગુરુને કેવી રીતે બળવાન બનાવવો એનો ઉપાય આપણે જાણીએ। ગુરુ એટલે માતા પિતા, ગુરુ એટલે વડીલો, ગુરુ એટલે સ્ત્રી માટે પોતાનો પતિ, ગુરુ એટલે મોટા ભાઈ, બધાની સાથે રિસ્પેક્ટ ભર્યો વ્યવહાર સદવ્યવહાર કરવાથી ગુરુ બળવાન થાય છે। સાથે સાથે ગુરુનું રત્ન પોખરાજ જેને કહેવાય એ પ્રથમા આંગળીની અંદર ધારણ કરી શકાય અને ગુરુવારના દિવસે ચણાની દાળનું ભોજન લઈને પણ આપણે ઉત્તમ ઉપાય મેળવી શકીએ। સાથે સાથે હળદર જે છે આખી એની ત્રણ ગાંઠ લઈ અને પીળા કપડામાં બાંધી અને પોતાની પાસે રાખવા માત્રથી પણ ગુરુ બળવાન થાય છે। સાથે સાથે વાત કરીએ તો એનો મંત્ર જે છે ટૂંકો અને પાવરફુલ મંત્ર આપું છું, એ મંત્રનો જાપ કરવાથી પણ ગુરુ બળવાન થાય છે। તો ગુરુનો મંત્ર છે એમ ક્લીમ બૃહસ્પતયે નમઃ। આ મંત્રનો પાવરફુલ જાપ કરવાથી પાવરફુલ પરિણામો આપે છે। ઓમ એમ ક્લીમ બૃહસ્પતયે નમઃ। બીજી વાત ખાસ કરીને જોઈએ તો અદ્ભુત આનંદની અનુભૂતિ, અદ્ભુત પરિણામો મેળવવા હોય તો હંમેશા પ્રસન્ન ચિત્ત રહેવું જોઈએ, હંમેશા હસતા રહેવું જોઈએ, હંમેશા એવા વાતાવરણમાં એવા મિત્રો સાથે એક સમય પણ કાઢી અને બેસવું જોઈએ અને હાસ્ય પ્રદાન થાય એ રીતે વાતો કરવી જોઈએ જેનાથી શુભત્વ આપણને પ્રાપ્ત થાય છે। આવો આગળ વાત કરીએ હવે આજનું રાશિ ભવિષ્યમાં તુલા રાશિ। તુલા રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ક્યાંક ને ક્યાંક બેચેની ઉચાટ, દ્વિધાવરી સ્થિતિ, ખોટા ખર્ચા, તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ખોટો ખર્ચ ન થઈ જાય તેનું ધ્યાન રાખવું અને ઓમ વિષ્ણવે નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ। વાત કરીએ વૃશ્ચિક રાશિ। વૃશ્ચિક રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આનંદ ઉત્સાહને ધારેલા કાર્યો પાર પડે, આકસ્મિક કોઈ લાભ મળી શકે અને મિત્ર વર્તુળથી કોઈ લાભ મળી શકે, તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ નમો નારાયણાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે ધનુ રાશિ ધનુ લગ્ન, તો કર્મક્ષેત્રમાં વૃદ્ધિ થાય, નોકરી ધંધામાં બળ આપે, પરિણામો સારા મળી શકે, આજે કર્મક્ષેત્ર તમારું મજબૂત બનતું જાય અને પિતૃપક્ષે કોઈ લાભ મળી શકે, તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને હરિઓમ તત્સત જય ગુરુદત્ત આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। આવો વાત કરીએ હવે મકર રાશિ। મકર રાશિના જાતકો માટે આજના દિવસે ભાગ્ય સાથ આપે, ભાગ્ય વેનું વેગવાન બને, અટકેલા કાર્યો પૂર્ણ થતા લાગે, કોઈ યાત્રા પ્રવાસનું આયોજન થાય અને ધારેલા કાર્યો સફળ થાય, તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ એમ ક્લીમ નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। આવો વાત કરીએ હવે કુંભ રાશિ। કુંભ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને જૂની ઉઘરાણી મળતી લાગે, કોઈ વીમો પોલિસી હોય તો એ આજે સારું પરિણામ આપી શકે, જૂના પ્રશ્નોમાં કોઈ સસુર પક્ષથી પણ તમને લાભ થઈ શકે, તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ દુમ દુર્ગાય નમઃ
આ મંત્રનો ભાવપૂર્વક એક વિશ્વાસ જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. આવો વાત કરી હવે મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આજના દિવસે આનંદ ઉત્સાહે ધારેલા કાર્યો પાર પડે, પતિ પત્નીમાં પ્રેમાલાભ વધે, વૈવાહિક વાતચીત હોય તો નક્કી થવાના પણ યોગ રહે. અને આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો ભાવપૂર્વક એક વિશ્વાસ જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે વિજય મુહૂર્ત. વિજય મુહૂર્તમાં 12:30 થી બપોરના 12:55 સુધી વિજય મુહૂર્ત રહે. વિજય મુહૂર્તમાં શુભ કાર્યો કરવા, શુભ મુહૂર્ત કરવા ઉત્તમ રહે. દરેકે દરેકનો દિવસ શુભ રહે એવી શુભકામના સાથે હું જ્યોતિષ આચાર્ય લાઈવ 24 માંથી રજા લઉં છું. દર્શક મિત્રો નમસ્કાર. Mm-hmm.